નમસ્કાર દર્શક મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંજોલીમાંથી મળ્યો યુવકનો મૃતદેહ. કેશોદના ચરગામમાં મુસ્લિમ સેવાભાવ યુવકના અકાળે અવસાન, સમસ્ત ચરગામના લોકોમાં શોકની લાગણી છવાઈ. સાયકલ યાત્રા કરી રહેલા બીએસએફ જવાનો ધાનેરામાં વિવિધ જગ્યાએ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. ગળતેશ્વર તાલુકાના ખેડૂતોને તાઉતી વાવાઝોડામાં થયેલા નુકસાનનું વળતર ચૂકવવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. બગસરાના ખારી ગામે 100% કોરોના વેક્સિન પૂર્ણતાની આરે તંત્રમાં સતત કાર્યવાહી હાથ ધરેલ છે. વેક્સિન લેવા માટે લોકોને ભારે ઘસારો જોવા મળ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકાની બેદરકારી સામે આવી હતી. કોક ખુલ્લો રહી જતા હજારો લીટર પાણીનો વેહ થયો હતો, તો પ્રાંતિજ અર્બન સેન્ટરમાં થઈ પાણી બહાર આવ્યું હતું, તો અર્બન સેન્ટરમાંથી ધોધ જોવા મળી રહ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા વોરવાડ જૂના બજારમાં આવેલા મોબાઈલ અને ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી, તો આગમાં દુકાનમાં રહેલા બધો જ સરસામાન બળીને ભસ્મ થઈ ગયો હતો. વેપારી જનતા સાથે સંકળાયેલા માલિકો અને કર્મચારીઓને વેક્સિન લેવી ફરજિયાત. નીતિન પટેલ. મધુબન ડેમમાંથી પાણી છોડતા દમણગંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ. વર્ષ 2016માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલની હત્યા કેસમાં આરોપીની આજીવન કેદ. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વિપુલ સેવક અને વાઇસ ચેરમેન તરીકે સુજય મહેતાને નિમણૂક અપાઈ શકે. સીએમ રૂપાણીનો દાવો, ગુજરાતમાં એક પણ વ્યક્તિનું મોત ઓક્સિજનની અછતથી થયું નથી. બનાસકાંઠામાં ડીસા નજીક મોડી રાત્રે અકસ્માતમાં બે યુવકનું મોત. સાઉદી અરામકોનો ડેટા લીક, હેકરોએ $5 કરોડની માંગ કરી. મુંબઈમાં પૂર્વ પોલીસ કમિશનર પરમવીરસિંહની સહિત 8 વિરુદ્ધ 15 કરોડની વસૂલીમાં FRI. પેગાસસ પર રાજ્યસભામાં હંગામો. IT મંત્રી જવાબ માટે ઉઠ્યા, તો TMC સાંસદે પાના ફાડ્યા. જંતર મંતર તરફ કૂદી રહ્યા છે ખેડૂતો. યોગેન્દ્ર યાદવે કહ્યું, રૂટમાં બદલાવ નહીં થાય. NSO સ્પાઈવેરે જાસૂસીના આરોપીને તપાસ માટે ઇઝરાયેલે બનાવી ટાસ્ક ફોર્સ. દેશમાં COVID-19ના 24 કલાકમાં 41,383 નવા કેસ નોંધાયા. 560 લોકોએ જીવ ગુમાવ્યો. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.